હેલો મારું નામ છે મયુર ચૌહાણ તમે મને છેલ્લો દિવસ અને કરસનદાસ પેઇન્ટ યુઝ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોયો હશે અત્યારે વાત કરવી છે આરાધ્ય ક્લાસીસની જ્યાં બોર્ડ ગુજકેટ જે ડબલ અને નીટ જેવી એક્ઝામની તૈયારીઓ એક જ જગ્યા પર થાય છે અને આરાધ્ય ક્લાસીસ સાથે મારા મિત્ર છે અલ્કેશ બારોટ એ જોડાયેલા છે તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જોઈન આરાધ્ય ક્લાસીસ થેન્ક યુ હાય હું છું આકાશ ઝાલા તમે મને જી હેલારો અફરા તફરી ગુજ્જુ બાદ જેવી ઘણી બધી ફિલ્મો અભિનય કરતા જોયો છે અને તમને બહુ જ ખૂબ હસાયા છે ક્યાંક કરડાયા છે અને ક્યાંક બીવડાયા છે તો આજે હું તમારી જોડો વાત કરવા આવ્યો છું આરાધ્ય ક્લાસીસની આરાધ્ય ક્લાસીસ એક એવું પ્લેટફોર્મ છે જે એક જ પ્લેટફોર્મની નીચે બોર્ડ ગુજકેટ જે ડબલી અને નીટ નામની એક્ઝામની તૈયારીઓ બહુ સુંદર રીતે કરવામાં આવે છે અને આ ક્લાસીસ સાથે મારા બહુ જ અંગત મિત્ર અલ્કેશ બારોડ જોડાયેલા છે

એમાં તું આમ કોઈ ચુંબકીય સોય મૂકે છે આમ તે આપ મેળે આમ સીધી થઈ જાય છે ટોર્ક લાગીને હા એટલે આ ચુંબકીય સોયની અક્ષ અને આ બહારનું જો ચુંબકીય ચિત્ર એક જ દિશામાં ગોઠવાય લગભગ આ રીતે સિચ્યુએશન થતી હોય છે યસ ઓકે ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી ચૌદ સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ મળે છે આ તટસ્થ બિંદુ એટલે શું તટસ્થ બિંદુ એટલે બહુ સિમ્પલ સિચ્યુએશન છે સપોઝ જો આ કોઈ ચુંબક છે આમ બરાબર આ રીતે દેખાય અને રેખા પર આમ જતું દેખાય રાઈટ દિશા આ રીતે હોય હવે અક્ષ પર આપણા આ ચુંબકના કારણે ચુંબકીય ક્ષેત્ર છે પણ બહારથી બી કોઈ બીજું ચુંબકીય ક્ષેત્ર ક્યાંકથી આવ્યું હોય એમ સામે અને ટકરાતું હોય આમાં વિરુદ્ધ દિશામાં બહારથી કોઈ ચુંબકીય ક્ષેત્ર આવ્યું લે આટલું બધું તો આ આ એક લાઈન એવી છે કે જેની પર આપણા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બે વિરુદ્ધ દિશામાં છે એટલે અહીંયા આગળ જો આનું અને આનું મૂલ્ય સમાન થઈ જાય તો ટોટલ ચુંબકીય ક્ષેત્ર શું થઈ જાય ઝીરો સિમ્પલ પરિસ્થિતિ છે કે નહીં હા તો આવી આવા બિંદુને તટસ્થ બિંદુ એટલે કે નલ પોઈન્ટ કહેવાય

અહીંયા તટસ્થ બિંદુ નહીં જો અહીંયા સરવાળો થઈ જશે અહીંયા બનશે તટસ્થ બિંદુ સમજ્યો કે નહીં સમજ્યો હા તો પછી તટસ્થ બિંદુની જાળ છે ટૂંકમાં જ્યાં તટસ્થ બિંદુ હોય ને ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઝીરો હોય ચુંબકીય ક્ષેત્ર કોનું હોય એક તો આપણા ચુંબકનું હોય અને બીજું બહારથી ક્યાંકથી આવતું હોય અને ત્રીજું હોય તો આપણને ખબર નહીં બાકી ત્રીજું ચોથું જેનું આવું એ આવે કોઈને ના નહીં પાડતા આપણે પણ ટોટલ શું થશે ઝીરો ટોટલ શું થશે

આ લાઈન ઉપર આને ચુંબકનો અક્ષ કહેવાય કહેવાય ને ચુંબકનો અક્ષ અક્ષ પર 14 સેન્ટીમીટર અંતરે કેન્દ્રથી એટલે અહીંથી 14 સેન્ટીમીટર અંતર અહીંયા ક્યાંક અહીંયા તટસ્થ બિંદુ છે અહીંયા ક્યાંક તટસ્થ બિંદુ છે તટસ્થ બિંદુ એટલે નલ પોઈન્ટ ઓકે અહીંયા તટસ્થ બિંદુ છે એનો મતલબ કે અહીંયા આપણા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આમ અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આમ સામે આવતું હશે આ જગ્યાએ એ બરાબર તો આપણા ચુંબકીય ક્ષેત્ર તો ખબર જ છે હવે અક્ષ પર છે એટલે જમા આવું કરો ચુંબકના અક્ષ પર સૂત્ર શું થાય ડાબી બાજુ જો વિડીયોના ખૂણામાં જરૂર ભણાવતા ભણાવતા અક્ષ પર છે સૂત્ર શું થાય ઝીરો પોઈન્ટ ફોર પાઈ ટુ એમ બાય ઘન અક્ષ અને વિષુવ રેખા હોય તો ટુ ખાલી જતો રહે વિષુવ રેખા હોય તો ના આવે ઓકે ચાલ જોઈ લઈશું હવે બારનું ક્ષેત્ર ક્યાંથી આવે છે તેની માટે રકમ વાંચવી પડે ને ચલો વાંચો આ લાલ કલરનું ક્યાંથી આવ્યું તો જો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પોઈન્ટ ગોસ છે અચ્છા આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે ઓ હો 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 વેરી ગુડ લખી દે મેગ્નેટિક ફિલ્ડ ઓફ અર્થ ઇઝ પોઈન્ટ છત્રીસ ગોસ ના ચાલે યાર એસઆઈ એકમ નથી એને માઇનસ ચાર ગુણી દે તો થઈ જાય ઓકે અને ડીપ કોણ કોણ શૂન્ય શૂન્ય છે એટલે ટેસ્લાકે પ્રભુ મહાન છે જો સાંભળ ડીપ કોણ કોને તો ખબર છે ને બસ નહીં પાછું રફ કાગળ લાવવું પડશે ના ના અહીંયા સાઈડમાં જ સમજાવી દઉજો એકચુઅલી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનો નો ઘટક એટલે આવું થાય બી ઈ કોસ આઈ છે આ સૂત્ર હમ્મ હવે આને કહેવાય ડીપ કોણ

સમછિતીસ ઘટક અને આ શું કહેવાય ઉર્ધ્વ ઘટક છે કે નહીં તો આ બી એચ શું છે એકચ્યુઅલી આ જે તીર છે આ એનો સમ ઘટક છે ને બે કોઈ બી સદી આ રીતે હોય એ આમ જો અહીંયા અહીંયા શું કહેવાય એનો કોઝ ઘટક કહેવાય ને રીતે આને શું કહેવાય બી ઈ નો ઘટક હા તો છે ને ઇક્વેશન તો છે જ આપણી જોડે આપણે ક્યાં ને આપડીએ છીએ હા ખ્યાલ આવ્યો તો જો હવે ફાઇનલી ક્લિયર ખબર પડી ગઈ દિમાગની અંદર બધી બધી જલી ગઈ આ જે ગ્રીન કલરનું છે ને એ આપણા ચુંબકનું અક્ષવાળું અક્ષ વાળું સૂત્ર છે અને આજે સામે આવે છે ને આ પૃથ્વીનું ચુંબકીય ચિત્ર છે બી એચ રાખો કે બી ઈ રાખો કંઈ બી નામ રાખો બંને સરખા છે ઓકે તો તો પી બિંદુ નામ આપી દઈએ લખવું મસ્ત કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પી બિંદુ આગળ તટસ્થ બિંદુ મળે તટસ્થ બિંદુ મળે અને પી આગળ જો તટસ્થ બિંદુ હોય તો પરિણામી ચુંબકીય ચિત્ર બી નેટ ઇઝ ઇક્વસ ટુ ઝીરો અને એના કારણે આ બંને સામ સામે સરખા થાય તો ઝીરો થાય ને હા બી અક્ષ ઇઝ ઇક્વસ ટુ બી એચ ક્લિયર છે ઓકે ચાલો હવે આમાં તને ઇન્ટરેસ્ટ હોય તો આગળ લઈ જવા માંડે અક્ષનું સૂત્ર શું થાય મ્યુ ઝીરો અપોન ફોર પાય ટુ એમ અપોન આર ઘન

ખાલી ભાઈ માટે નહીં બેનો માટે પણ છે દાખલું હા આટલું ક્લિયર છે હવે તું દોસ્ત દિલથી જોવો તું ગાંડા ખાલી ઓમ સર મજા પાડી દે ખબર છે ને કેટલો બધો રસ છે મને કેટલો ભણાવવાનો અવાજ છે ખબર છે ને હા હવે જો આગળની ઘટના શું આ ઘટના તો એકદમ કમ્પ્લીટ બધું ઝીણું ઝીણું સમજાઈ ગયું ને હવે બીજું જો તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે એટલે કે ચૌદ સેન્ટીમીટરે કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું એટલે આ ભાઈ સરવાળો થાય ચિત્ર જેમ ભૂલી જાય છે જો આપણા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આમ ને પેલું બારનું ક્ષેત્ર આમ બે એક જ દિશામાં થાય ને હમણાં જ સમજાવ્યું હતું હા છતાંય તને એકવાર એ નાનકડું ડ્રોઈંગ આપી દઉં ફરીથી આપણું ચુંબક બાહ્ય ક્ષેત્ર ક્યાં છે એ તો આમ જ છે આ દિશામાં બધી જગ્યા હોય ને કે તારા ચુંબકની જોડે જોઈએ બે પૃથ્વીનું છે તારું ચુંબક આવડું હોય ઝીણું આ છે બધી જગ્યાએ ફેલાયું હોય લંબી ભાજપ અહીંયા આગળ સપોઝ ચુંબક આ ચૌદ સેન્ટીમીટર છે સપોઝ અંતર ચૌદ તો અહીંથી એ અહીંથી આમ પાસ થયું એટલે આપણા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર ગ્રીન કલરમાં લીધું ને તો ગ્રીનમાં જ લો આપણા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે અહીંથી આમ પાસ થાય છે બંને એક જ દિશામાં હોવાથી પરિણામી ક્ષેત્ર માટે બંનેનો સરવાળો થશે પણ આપણું જે આ ક્ષેત્ર છે ને એ વિષુભ રેખાવાળું છે આ વખતે હમણાં જો અક્ષ ઉપર હતું આ વખતે વિષુભ રેખા પર આને શું કહેવાય બી વિષુભ અને આ તો બી એચ છે જ બિંદુને નામ આપી દઉં પીડે ચલો લખો પીડેસ આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી નેટ શું થાય આપણું વિશ્વ વાળું સૂત્ર અને પીએચ બંને નું સરવાળો થાય સદીશ નહીં લેતો હોય ચાલશે એક જ દિશામાં જ ને તો મૂલ્ય જ ડાયરેક્ટ સરવાળો થઈ જશે હા ચલો ભાઈ હવે આ બી એચ ને હાલ બી એચ દો ઉતાવળ ના કરશો આ બી વિશું છે ને એની જગ્યાએ સૂત્ર લખી દો મ્યુઝી ઓપોન ફોર ફાઈ ટુ એમ ઓપોન આરઘન કિંમતો મૂકી દો બધી આ એમ આ રીતે આનો એમ લેવાય તો કયો લઈશ ભાઈ ચુંબક તો એનું એ જ છે તો મોમેન્ટ થોડી બદલી છે ખાલી લોકેશન બદલીને બીજી જગ્યાએ સર્ચ કરી રહ્યા ચુંબક તો એનું છે ને બધી કિંમતો મૂકતું ફોર પાય ગુણ્યા દસ ની માઇનસ સાત ઓકે નહીં ઓકે અરે ભાઈ વિ શું છે તો ટુ ના આવે લે હાય ભેગા થિંક સાહેબ નો ડોલ ના આવે હવે એને સોલ્વ કર એટલે તારો જવાબ પોઈન્ટ ચોપન ગોસ સમથિંગ આવશે બોલ આનંદ આવ્યો કે ના આવ્યો આનંદ આવ્યો ને હા હવે દોસ્ત એક બીજી મસ્ત વાત કહું મારા મગજમાં આ દાખલો છે ને એક બીજી રીતે પણ ફરી રહ્યો છે જો તને ઇન્ટરેસ્ટ હોય તો હવે વિડીયો પર રોકા નહીંતર કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરીને જા ભાઈ તું જલસા કરો એક અન્ય રીત પણ છે અહીંથી છે થોડું અલગ વિચારીએ આપણે આ અથવાની રીત છે બેમાંથી કોઈ એક તમે ગણી શકો એક્ઝામમાં બી નેટ ઇઝ ઇક્વલ ટુ બી વિષુ પ્લસ બી એચ અચ્છા આ બી વિષુ વિશે આપણે જાણીએ છીએ સ્ટોરી કે વિષુ રેખાનું ચુંબકીય ક્ષેત્ર એ અક્ષ કરતાં અડધું હોય કેમ કે અક્ષ પર જો ટુ એમ આવે અને વિષુ રેખા માટે ખાલી એમ આવે તો એવું લખાય કે વિષુવ રેખાની જગ્યાએ બી અક્ષ ભાગ્યા બે હા અને આ પિક્ચરની અંદર જોતું કે અક્ષનું ક્ષેત્ર અને આ બે સરખા જ છે કે નહીં તો આ અક્ષની હું બીએચ લખી દઉં હા તો આ ટોટલ થઈ ગયું થ્રી બી એચ બાય ટુ થ્રી બાય ટુ બી એચ એટલે પોઈન્ટ છત્રીસ એટલે છત્રીસ દુ અઢાર ધરી ચોપન લે મારે તો ડાયરેક્ટ જવાબ આવી ગયો મને આ મેથડ બી મગજમાં ચાલતી જ હતી મને એમ કે બચ્ચાઓને બે આપી જ દઉં જેને જે મજા આવે એમાં મેનેજ કરે આ ઇઝી છે બસ આ એક થોટ અહીંયા પકડાઈ જવી જોઈએ તમને આ આની વાત કરું છું કે વિષુવની જગ્યા અક્ષ બાય લો અને અક્ષ એટલે એકચ્યુલી આ જે અક્ષનું ક્ષેત્ર છે એ અને બી એ તો બે સરખા છે હં આ દાખલામાં છે કે નહીં યસ તો મજા આવી દોશ દાખલામાં ખરેખર ને દિલથી ને તો કમેન્ટ કર યાર કમેન્ટ કર ઈમાનદારી રાખ બીમારી ના કરીશ ભાઈ મજા આવી લખવામ છે ની શરમ લખી દે દોસ્ત હવે સ્વાધ્યાય નો ચૌદમો દાખલો જોઈએ આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ના ગજિયા ચુંબકને એકસો એસી જેટલો ગુમાવવામાં આવે તો હવે નવા તટસ્થ બિંદુઓ ક્યાં મળશે એકસો જેટલો ગુમાવવાનો એટલે ચુંબક આમ પડ્યો હોય ને તો આમ ઊંધો કર નાખવાનો આમ એટલે જે ચુંબકનો આપણો એન હતો ને અને આ એસ હતો આખો આમ ઘૂમી જશે ને તો એન અહીંયા અને એસ અહીંયા જો આવ્યું ને ચિત્ર પાંચ પોઈન્ટ તે આપણી જોડે છે કાંડે ચિંતા નહીં કરે જો રહ્યું દેખાય છે આજે એન અને એસ છે ખાલી આમ ઊંધું કરી નાખીએ રાઈટ તો પછી જો આપણે ડ્રોઈંગ્સને ક્યાં શું શું ફરક પડશે તો ચાલ કરી જ નાખીએ ઊંધું ગુમાવી જ દઈએ જ તો ચુંબકને હમ જો ભાઈ આમ કરીને જ ને આમ

બે યાર કેમ આવું કરે જો ને જો આ ચિત્ર સામે આ બાહ્ય રેડ કલરનું છે તો આ દિશામાં જ આવે છે આમ આ રીતે ઓકે દોસ્ત ચિંતા જ નહીં તો તટસ બિંદુ વિષુવ રેખા પર મળશે જો આરે દૂધી દોડાય કેમકે આપડા ચુંબકનું ચુંબકીય ચિત્ર જો આમ ગયું ગયું ગ્રીન કલર થી દે મસ્ત આમ આપડા ચુંબકનું ચુંબકીય ચિત્ર આમ જાય ને પેલું જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે આમ સામે આવશે આમ એ આપણી લૂપ કમ્પ્લીટ નહીં કરી મેં હવે એટલો બધો ટાઈમ નહીં લે ને લૂપ કમ્પ્લીટ કરી દે ને પોઈન્ટ માય ડિયર સ્ટુડન્ટ અહીંયા આગળ જો આપણા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું જો સામ સામે ટકરાય છે તો આ જગ્યાને નામ આપી દો ઓ અને આ અંતરને નામ આપી દો એક્સ આ અંતર આપણને ખબર નહીં હો એ જ શોધવાનું થશે ને તો ચાલ હવે આપણી થિયરિકલ પોઈન્ટ્સને મજબૂત

તો અહીંયા આગળ આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં ઓકે દોસ્ત એ બે યાર કેમ લઈએ અહીંયા થોડુંક પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખજે ને લોગ એન્ટી લોગની ગણતરીઓમાં ભાઈ લાંબુ જવું પડશે હાજર શું પ્રેઝેન્સ ઓફ માઇન્ડ રાખવાનું આ વિષુવ સૂત્ર તો આપણને ખબર છે μ0 4 π m x ઘન આ x અંતરે છે ને હા આ bh એટલે 0.36 ગોસ મૂકી ની દેવાનો અરે સાહેબ હું તો ખુશ થઈ ગયો આ દાખલામાં bh આપ્યું હતું 0.36 એ મૂકી ની દેવાનો બુદ્ધિ દોડાઈ થોડી આ bh ની જગ્યા b અક્ષ પણ લેવાય ને અને b અક્ષ કયું પેલું આ જો ભૂલી ગયો તું આર્યુ ક્યાં ગયું ભાઈ શોધો શોધો આર્યુ આ ચૌદ સેન્ટીમીટર વાળું હા એનો એક તો દાખલો કન્ટીન્યુ છે તો થોડી બુદ્ધિ દોડાય જો મ્યુ ઝીરો પોઈન્ટ ફોર પાય એમ ઓપોન એક્સ ગન બી એક્સ એટલે મ્યુ ઝીરો પોઈન્ટ ફોર પાય ટુ એમ ઓપોન આર પેલું ચૌદ સેન્ટીમીટર હા આ બે બાજુ ઉડી ગયું એમ કેન્સલ તો એક્સ ગન બરાબર એક્સ ગન બરાબર ઉપર અને બે નીચે માટે એક્સ બરાબર આર અપોન બે ઘનમૂળ ખબર છે ને તો હા જો ઈઝીલી બાર નીકળી ગયા ને તો હમણાં તું લોગ એન્ટી ગયો થોડુંક ધ્યાન રાખવાનું યસ હવે આર કેટલો છે ચૌદ સેન્ટીમીટર અને બેનું ઘનમૂળ કેટલું થયે એ યાર હવે તું મોટું થયું બારમાં આવેલ જો આ લખ્યું વન પોઈન્ટ ટુ ફાઈવ નાઇન નાઇન બેનું ઘનમૂળ હવે આનું કેલ્ક્યુલેટર કરીશ એટલે તને અગિયાર પોઈન્ટ અગિયાર બે સમથિંગ જવાબ મળશે સેન્ટીમીટરમાં બધું થઈ હં તો બોલ દોસ્ત કેવો રહ્યો દાખલો આનંદદાયક નહીં ખાલી પેલા દાખલાનો સંદર્ભ લીધો છે આમાં હા મેટર તો બહુ ઈઝી છે ઓકે છેલ્લે ગુજરાતીમાં ડાયલોગ મારો તો મારી દેજે હમ ઠીક છે તું સ્ક્રીનશોટ લઈ લે સ્વાધ્યાયના ચૌદમાં દાખલાનો આપણે નવો કંઈક પંદરમો પકડી હાથમાં ચાલ ચાલ દોસ્ત સ્વાધ્યાયનો પંદરમો દાખલો એનાથી પણ ધાંસું છે જ અક્ષર ઝાંખા તું ટેક્સ્ટબુક લઈને બેસને બાપા હું કેટલી બધી પ્રિન્ટો કાઢું બે એરર પચીસ ગુણ્યા દસ ની માઇનસ બે ઝૂલ ટેસ્લા યુનિવર્સ મેગ્નેટિક મોમેન્ટ નાનો ગજિયો ચાલ મેગ્નેટિક મોમેન્ટ રકમમાં ના દેખાય એટલે હું ફરીથી લખી લઉં છું લે આ ટેસ્લા ઇનવર્સ છે ને એની જગ્યાએ આપણે એમ્પિયર મીટર સ્કવેર પણ લઈએ છીએ હું બે એકમ ઘણી વાર લખતો હોઉં છું જોડે કેમકે બે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે કંઈ બી પૂછાયેલું એકમ જ પૂછાય છે હા ચાલ શું કર્યું આ નાના ગજીયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવ્યો છે આનું ચિત્ર વિદ્યાર્થીના મિત્ર દોસ્ત એક ઇમેજિનેશન કરવાનું કે ચુંબક જનરલી આમ તને આડો દોરવાની ટેવ છે આમ આ રીતે તને ચુંબક દોરવાની ટેવ છે જનરલી રાઈટ આ એન અને આ એસ હવે ચુંબકની અક્ષ કોને કહેવાય લગભગ આને કહેવાય લગભગ શું બે આને જ કહેવાય હા દોર્યું આમ ઇમેજીનેશન કરવાની હવે શું કહે છે કે આ અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ છે તો પછી અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તારે દોરવું હોય પહેલા તો આમ દોર બોરે કલર ક્ષેત્ર ચલ વાંધો લાલ કલર થી લઈએ આપણે હોશિયારચંદજી જો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ દોરા બધી જગ્યાએ લંબરૂપે આમ દેખાય છે હા આમ દોર કોને ના પાડી યસ આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો બીએચ બી એચ સમજ ને ભાઈ હા મોટા સાહેબ ના ઘરમાં અને તેની અક્ષ પર એટલે અહિયાં ક્યાંક પૂછે છે લંબદિભાજક અને અક્ષ ચાલો બે જગ્યા લોકેટ કરી આગળ શું કે કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ક્ષેત્ર સાથે ફોર્ટી ફાઈવ ડિગ્રી કોણ બનાવે સેન્ટેન્સ ધાસું જો કેટલા અંતરે સપોઝ આ અંતર છે એક્સ અને આ અંત વાય નામ આપી દે ને લે અને આને આપી દે એક્સ શું કે છે કે કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ક્ષેત્ર સાથે ફોર્ટી ફાઈવ ડિગ્રી બનાવે હવે પરિણામી કઈ બાજુ છે પેલા એ તો જો તો જો દોસ્ત આ લોકેશન પર છે ને આપણા ચુંબકનું ક્ષેત્ર નોર્થમાંથી નીકળશે આમ અને અહીંયા આવશે આમ તો આપણું જે મેગ્નેટ છે એનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે એથી પાસ થશે આમ રાઈટ હમ બરાબર આકૃતિ થોડીક વાંકી ચૂકી જ સમજીએ અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે જ પસાર થાય છે આમ હે હા તો જો આ રેડ કલરનું છે એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં અને ગ્રીન કલરનું આપણા ચુંબકનું છે તે બંનેનું પરિણામ આમ જશે ને

અચ્છા ફોર્ટી ફાઈવ ડિગ્રી નો મતલબ હી હી હા હા આ બંને સરખી બાજુ હોય ચાલ તો લગ પેલા લંબ દિભાજક પર લંબ દિવાજક પરથી આ બંને ઘટકો સરખા હોય ને એ ભાઈ એટલી ના ખબર હોય તો તું બારમાં રેવા દે દોસ દા અગિયાર માં જલસાગર કોઈ બી ત્રિકોણ હોય બે આમ આ ફોર્ટી ફાઈવ ડિગ્રી હોય ને આમ આ બંને બાજુ સરખી હોય હા હોય કે નહીં તો પછી બંને બાજુ સરખી લઈ લીધી નહીં હવે કંઈ નહીં કરવાનું કેટલા અંતરે મૂકી દે મ્યુ ઝીરો સૂત્ર છે એમ અપોન વાયગન બરાબર બીએચ બીએચ કેટલું લેવાનું હતું આર્યું ને પોઈન્ટ ફોર્ટી ટુ ગોસ ઇન્ટુ ની માઇનસ ચાર રાઈટ મોમેન્ટ આપી છે ભાઈ અરે યોર મોમેન્ટ આ પહેલી પાંચ પોઈન્ટ તો જગ્યા નથી ને ચુચલ કરીએ આ મ્યુઝિર એટલે ફોર પાય ગુણ્યા દસની માઇનસ સાત નીચે પાછા ફોર પાય મોમેન્ટ છે પાંચ પોઈન્ટ પચીસ ગુણ્યા દસની માઇનસ બે વાયગન અહીંયા લઈ લો અને પેલું અહીંયા નીચે આવવા દો થઈ ગયું ને મસ્ત સેટઅપ હા આ બધું તું સોલ્વ કરે ને એટલે છેલ્લે તને વાયગન આવો હાથમાં આવે

અક્ષ પર લાવો ચલો અક્ષ પર જુઓ અક્ષ પર બી પરિણામી ક્ષેત્ર જોવાનું તો પરિણામી માટે એક તો ક્ષેત્ર ઓમ નું અક્ષ પર આ દિશા બતાવશે અને પૃથ્વીનું ચુંબકીય છે આ દિશા બતાવશે રાઈટ તો જોઈ લે બોલે લખવામાં માસ્ટરી રાખવાની થોડી આ ગ્રીન કલરનું શું છે આપણા ચુંબક ના અક્ષ નું છે રાઈટ અને આ શું છે પૃથ્વીનું હવે પરિણામી ક્ષેત્ર એ ભાઈ બ્લેક કલર એટલે આ બ્લુ થી લેવા લે બ્લુ થી લઈ ગણાય આપણે અમીર સાહેબ છે બધી પેનો રાખીએ જે આ પરિણામી ચિત્ર બ્લુ કલરનું દેખાયું હમ ચિત્ર થોડુંક દેશી છે પણ આમ આજ સાચું છે સત્ય ચિત્ર છે હા પરિણામી આની સાથે ફોર્ટી ફાઈવ ડિગ્રી બનાવે છે તો ફરીથી એ જ લખી દો અક્ષ પર થીટા ફોર્ટી ફાઈવ હોવાથી બી અક્ષ ઇઝ ઇક્વલ્સ ટુ બી એચ હવે અક્ષનું સૂત્ર સેમ ટુ સેમ લે આ સેમ ટુ સેમ એની મહેનત ફરી કરવાની ઝીરો ઓપોન ઓપોન ફોર પાઈ ટુ એમ ફોરિસ ગોસ ડન ચલો કિંમતો મૂકી દો ફટાફટી ફટાફટી ફોર ફાઈ ઇન્ટુ ટેન ટુ માઇનસ સેવન અપોન ફોર પાઈ મોમેન્ટ કેટલી છે પાંચ પોઈન્ટ પચીસ ગુણ્યા દસની માઇનસ બે પેલું નીચે લેતા આવ પોઈન્ટ બેતાલીસ ઇન્ટુ દસની માઇનસ ચાર એક્સ ઘનને ઉપર જવા દો હા તો આ કેન્સલ કેન્સલ અચ્છા આને સોલ્વ કરશો એટલે એક્સ ઘન આવશે તમારો કંઈક કંઈક બસો પચાસ ગુણ્યા દસની બે કોમન સેન્સ છે દરેક બાળકને ખબર પડે કે અહીંયા ખાલી એમ હોય ને તો એકસો પચીસ આવ્યું હતું સાહેબ આ ગણતરી જ ના કરવાની કેલ્ક્યુલેટરમાં બુદ્ધિ દોડાવવાની કે એમ હોય તો એકસો પચીસ આવ્યું તો આ ડબલ એમ હોય તો ડબલ આવે ને એકસો પચીસનું ડબલ બસો પચાસ તો પછી યાર હવે આનું ઘનમૂળ કરવામાં તકલીફ પડશે હું જોજે ભાઈ ને તો લોગ એન્ટી લોગમાં જતું રહેવું પડશે તો અઘરું પડશે જો એક બસો પચાસ એટલે એકસો પચીસ ગુણ્યા બે ઇન્ટુ દસની માઇનસ છ હવે અહીંથી ઘન કાઢ એટલે સામે બધાનું ઘનમૂળ થાય તો એકસો પચીસનું શું થાય પાંચ બેનું શું થાય હમણાં જ કીધું તું તને બે હવે મોટો થઈ ગયો સુધર ભાઈ સુધર સોરી ટુ અને આનું થાય દસની માઇનસ બે બધું સોલ્વ કર એટલે તારો જવાબ લગભગ સિક્સ દાખલામાં તો પછી બિલકુલ દેશી મેથડ થી ભણ્યો છે દાખલો હા જોઈ લે ક્યાંય તકલીફ પડી હોય સમજણમાં તો કે મને સૂત્રોનો ખેલ છે સમજણ સમજણનો ખેલ છે ચિત્ર તને ખબર હોય છે આપણા મેગ્નેટમાંથી ચુંબકીય નીકળ્યું એ કઈ બાજુ જઈ રહ્યું છે છે કઈ રીતે જે જોવું પડે ખાલી હે ચાલ તો સ્ક્રીનશોટ લઈ લે પંદરમો દાખલો છે ચાલ અને દાખલો ગમ્યો હોય ને વિડીયોમાં મજા આવી ત્યાર કમેન્ટ તો બનતા યાર તો લગ કમેન્ટમાં સાહેબ જોર મજા પડી ગઈ ઓકે બાય